નવસારીમાં કોરોના દર્દીઓ માટે બનાવવામાં આવેલા 100 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ સાંસદ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો. નવસારી નગરપાલિકાના કોમન પ્લોટ નજીક એચ દીપક નામની કંપનીના સહયોગથી શરૂ કરાયેલા 100 બેડના નામો કોવિડ સેન્ટરમાં 8 ડોક્ટરો સહિતનો નર્સિંગ સ્ટાફ અને ઓક્સિજનની સેવા ઉપલબ્ધ રહેશે. જે ઓક્સિજનની જરૂર છે એના માટે આજે શ્રી આનંદભાઈએ પોતે 30 સિલિન્ડર ફિલિંગ થાય ને 30 બેડ ઉપર પેશન્ટોને સતત ઓક્સિજન મળી રહે એના માટેનો એક નવો પ્લાન એમણે આપ્યો છે. 4 જ દિવસની અંદર એ બીજો 90 બેડ ઉપર પૂરો ઓક્સિજન આપી શકાય એ પ્રકારની પણ નવો પ્લાન આપી રહ્યા છે. મને લાગે છે કે એના કારણે નવસારીની લોકોની જે હાલાકી છે એ દૂર થશે અને એમની જે જરૂરિયાત છે પૂર્ણ થશે. આજે ઓક્સિજન એ અત્યંત જરૂરી છે. તે વખતે સરકાર દ્વારા પૂરતો પ્રયત્ન થઈ રહ્યો છે પણ એમાં પૂરક બની શકાય સરકારની સાથે, એટલા માટે એનજીઓની મદદ લઈને કે દાતાઓની મદદ લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ જે રીતે આઇસોલેશન સેન્ટર બનાવીને એમાં જે સેવા કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું અને એનજીઓના અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધાએ પોતાની યોગ્યતા પ્રમાણે માનવતાના દીપક જલાવ્યા છે. અનેક જગ્યાએ અનેક દીપક જલ્યા છે પણ હજી અંધકાર ગયો નથી. એ જ એક દીપક અહીંયા આગળ નવસારી ખાતે આપણે જલાવવાના છીએ. પરમાત્માની કરુણા સૌ સુધી પહોંચે એ દીપક જલાવવાના તમે બધા જ આજે ખૂબ સરસ દીપ પ્રાગટ્ય કરીને એ રોશની ફેલાવવાના છો. એનો આનંદ, એના એક આંખમાં આંસુ છે તો બીજા આંખમાં આજે જે પરિસ્થિતિ છે, આજે જે આફત આવી છે, આ વાયરસ છે, કોઈ વાયરો છે, કોઈ કોન્સ્પિરસી છે, જે હોય તે ચાઇનાથી આવ્યું, વુહાનથી આવ્યું, જ્યાંથી આવ્યું ત્યાંથી જે આવ્યું તે, બટ વી આર ધ વિક્ટિમ્સ. અત્યારે આપણે બધા જ વિક્ટિમાઇઝ થઈ ગયા છીએ. એ સમયે જે બધા ઇમ્યુનિટીવાળા છે, સ્ટ્રોંગ ઇમ્યુનિટી છે, એ જે નાના ભાઈ હોય, આજે આપણો નાનો ભાઈ પણ જેની ઇમ્યુનિટી વીક છે એ આપણો નાનો ભાઈ છે. વાયરસ તો બધે હવામાં ફેલાય જ છે પણ જે એના વિક્ટિમ્સ બન્યા છે એ બધાના સેવામાં આપણે ખડે પગે રહીએ એ માટે તમને બધાને ખાસ ખાસ આશીર્વાદ છે. આંસુ છે, જોવાતું નથી. આજે 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 બધા આજે મીડિયામાં જે આવે છે ને, ખાસ તો મારે મારા મીડિયાવાળા ભાઈઓને કહેવું છે, તમે ખૂબ સરસ કાર્ય કરો છો, જાગૃતિનું કામ કરો છો, લોકોને જાગૃત કરવાનું તમે કોશિશ કરો છો પણ સાથે સાથે શો ધ બ્રાઇટર સાઇડ ઓલ્સો. પહેલાં જ માને ઓક્સિજન નથી, વેન્ટિલેટર્સ નથી, બેડ નથી, બ્લેક માર્કેટિંગ ચાલે છે, રેમડેસિવિરની લાઈન છે. પ્લીઝ પ્લીઝ, નેગેટિવિટી નેચરલી બહુ ફેલાઈ ગઈ છે. લેટ અસ કટ ધી નેગેટિવિટી એન્ડ એડ અ પોઝિટિવિટી કે જુઓ આ કોરોનાના સેન્ટરમાંથી કેટલા લોકો બહાર આવ્યા, કેટલા હસી ખુશીને બહાર આવ્યા, કેટલા સાજા થઈ ગયા, કેટલા સરસ ડોક્ટરો સેવા આપે છે. પહેલા પાને તો આ આપો ભાઈ, પહેલા પાને તો ડેડ બોડીઝ નહીં બતાડો ભાઈ. સવારના પોરમાં બધા બિચારા ફફડે છે અને આજે વધારે પડતા જે કેસીસ થાય છે અને ડેથ થાય છે એ વાયરસ કરતાં વધારે અંદરનો જે ભયનો વાયરસ છે એ એમાં કારણ છે. આ ભય ભાઈ તમે ભય ફેલાવશો નહીં, તમારે ડેડ બોડીઝ પણ બતાડવી પડે ને તો આ બધા લોકો જાગૃત નહીં થાય. આજે સોશિયલ ડિસ્ટન્સિંગ ને માસ્કમાં લોકો નથી જાગૃત થતા એટલે તમારે બતાડવું પડશે પણ અંદરના પાને બતાડો. પહેલા પાને બરાબર છે ને પાટીલભાઈ, પહેલા પાને તો સરસ સારા સમાચાર એ જ બતાડજો. પરમાત્માની કરુણાને, શ્રીરામની કરુણાને, કૃષ્ણની કરુણાને, બધા જે મહાપુરુષો છે એમની જે પરંપરા છે કરુણાની એને આપણે આગળ ધપાવીએ. એના માટે હું આશીર્વાદ આપવા આવ્યો છું. હું આશીર્વાદ આ ઉદ્ઘાટનનું આપવા એટલા માટે આવ્યો છું કારણ કે દાનવીરોએ પોતાની શક્તિ અહીંયા આગળ રોપી છે. અમારા એચ દીપકવાળા, નિશભાઈ વગેરે બધાએ અહીંયા આગળ યોગદાન આપ્યું છે. પરમેશ ડાયમંડ મહેન્દ્ર બ્રધર્સના દીકરા આવ્યા છે ને.